સબસ્ક્રાઇબ કરો આ ચેનલને. આપ સૌને જાણીને આશ્ચર્ય થશે કે આપ જે બંને ટીમોની વચ્ચેની સ્પર્ધા જોઈ રહ્યા હતા એ બંને ટીમોની આગેવાન રાધા અને જાનકી સગી બહેનો છે અને આપણી કોલેજનું ગૌરવ છે. હવે હું નિર્ણાયકોને નમ્ર વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર પધારે અને સ્પર્ધાનો નિર્ણય જાહેર કરે. સ્પર્ધા તો ખૂબ જ રોમાંચક રહી છે, પરંતુ નિર્ણાયકો એ મૂંઝવણમાં આવી ગયા છે કે હવે બંને ટીમોમાંથી વિજેતા કોને જાહેર કરવા. આથી નિર્ણાયકોએ બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. અરે રાધા, હા જાનકી, આ ફંક્શન જીતવાની ખુશીમાં તમારે લોકોએ પાર્ટી તો આપવી જ પડશે. હા અરે ચોક્કસ, હા હા ચોક્કસ, તમે બધા કાલે પાર્ટીમાં આવી જજો. હા કેમ નહીં. અને બોબી, ચુલબુલ, તમારે લોકોએ તો ખાસ આવવાનું છે, કારણ કે તમારા બે વગર તો પાર્ટીની રોનક જ નહીં આવે. ચાલો ચાલો કાલે મળીએ. બાય બાય બાય. અચ્છા દીદી, હું સ્કૂટી લઈને આવું છું, તમે અહીંયા જ ઊભા રહો. જા તો ખરો, હરીફાઈ જીતી ગયા પછી બંને બહેનો પોતાની જાતને કેટરીના ને કરીના માનવા લાગ્યા છે. રગલા, આ લોકોને માર્ક્સ ખાલી નાચવા ગાવાના નથી મળતા, એમના ઉભરાતા જોબનના પણ મળે છે. અરે ઓ ગોરી, આમ રિસાઈને ક્યાં ભાગો છો? તમારા સમ તમે અમને અમારા જ લાગો છો. છોડો મને, હું તમને કહી દઉં છું કે હું પ્રિન્સિપલને તમારી ફરિયાદ કરી દઈશ. પ્રિન્સિપલને શું, પોલીસને ફરિયાદ કરી દો, હું કોઈનાથી નથી ડરતો. છોડ મને, નમલાઓ, તમારે હલકા સંસ્કાર બતાવવાનું શરૂ કરી દીધું ને? તમારા જેવા નમલાઓને અમને બંગડી પહેરાવતા જરાય વાર નહીં લાગે. હા, ભણવું ગણવું કાંઈ નહીં ને બાપના પૈસે તાગડતી ના, એના કરતા બે પૈસાની હજામત કરો તોય કામ લાગશે. એ તે મને તમાચો મારીને બહુ જ મોટી ભૂલ કરી છે. એમ હજુ છે ને, 8 નંબરનું ચંપલ બાકી છે અને તારો ગાલ પણ બાકી છે, સમજો? જા અહીંયાથી. ખરા છે આ બધા, પણ એક સાથે મંદિરે ગયા છે. શું છે આ બધું? તો તમે લોકો બધા અહીંયા છો એમ ને? આ તમારાથી થોડી વાર માટે ઉધરસને રોકી નથી શકાતી? જ્યારે એ જુએ ને ત્યારે રંગમાં ભંગ પડાવે છે. શું કરું, ક્યારનો મોડા પર હાથ રાખીને ઉભો તો ના રહેવાયો એટલે આવી ગઈ. જાણી લો કે આ બધું કોણે ગોઠવ્યું છે, અને એ
એવું કામ કરે તો તારા બાપુ થી મારા થી કોઈ થી ના પડાય નહીં. પાર્વતી ની વાત સાચી છે. જુવાન જો તારા ભાઈ ને ગુમાવ્યા પછી આપણે સૌને હસાવવા આ રાજુ તો એકમાત્ર પ્રેમની નિશાની છે. તો રાજુ અત્યારું નાટક હતું. સોરી બોય. ઠીક છે હવે, પણ હવેથી આવી મજા ના કરતો. જો હું તારા માટે કેટલી બધી ચોકલેટ લાવી છું. ચોકલેટ? કેમ ચોકલેટ અને આટલી બધી? કેમ કે આજે અમે કોલેજના ફંક્શનમાં ફર્સ્ટ આવ્યા એની ખુશીમાં. તો કોઈ ચોકલેટથી નહીં ચાલે, તમારે અમને બધાને પિકનિક પર લઈ જવા પડશે. બોલો, શું તમે પણ? તમે તો હો જ ને. એક મિનિટ હા, એક સાથે આટલી બધી ચોકલેટ ના ખાતો હો, વારા પરથી ખાજે. આજે તે મને એટલી બધી ખુશી આપી દીધી, હવે રાત્રે ઊંઘ જ નહીં આવે. સારું સારું ચાલ, હવે હું ફોન મૂકું છું. જગદીશ નો ફોન હતો ને? હા દીદી, પણ તને કેવી રીતે ખબર પડી? અરે મારી નાની બેન ની ખુશી હું ના વાંચી શકું તો કોણ વાંચી શકે? હા દીદી, જગદીશ નું ભણવાનું હવે લંડન માં પૂરું થઈ ગયું છે અને હવે થોડા દિવસ માટે અહીં આવી રહ્યો છે. તો પછી એટલા દિવસ માટે તારી આ મોટી બેનનું પત્તું કટ એમ ને? એવું ના બોલીશ મોટી બેન, તું તો જાણે જ છે ને કે માં કરતા પણ વધારે તું મારી સાથે હોય છે. અત્યારે તો છું, પણ કાલે જગદીશ દૂર દૂર તને લંડન લઈ ગયો તો? એની ચિંતા કરવાની તારે જરૂર નથી. તારા માટે પણ હું લંડનનો છોકરો શોધીશ, પછી આપણે બંને વિદેશની ધરતી પર પણ સાથે પગ મૂકશું. વિદેશ જવાનું સપનું તારું છે, મારું નહીં. મોટી બેન, કાજળ હું મારી આંખમાં આંજુ છું અને આંખ તારી કાળી દેખાય છે, એમ મારું સપનું તારું બનતા વાર નહીં લાગે. સારું મારી લાડકડી. હમણાં ઉભી રે ને. જાનકી, તું પાણી જોઈને ગાડી થઈ ગઈ છું. પોસ તો જો, પાણીનો બહુ આગળ ના જઈશ બેટા. તમારી કોઈએ ના આવવું હોય તો કઈ વાંધો નહીં, હું તો નાવા જઉં છું. મોટી બેન, તું આવે છે ને? તું જા, હું પછી આવું છું. હું જઉં છું. Jagdish!
નથી બેટા, એના પેટમાં પાણી ભરી ગયું છે, સૌથી પહેલા પાણી કાઢ. રાધા બેટા તું તો ઠીક છે ને? હા ચાલો તું જલ્દી થી કાઢી લાવ, આપણે જલ્દી જઈએ. હા બેટા, ના બેટા ના. સાલો મારી દીકરી જોડે લાઈન મારે છે, એની જાત ને આજે તો એના ગાભા જ કાઢી નાખીશ. અરે ચમેલી, આ તારા કુમળા કુમળા હાથ લોખંડ જેવા કડક કડક કા થઈ ગયા? પપ્પા, આ ઘરઘટી દીવાલ તારી છોકરી મસ્ત માલ છે, તારી છોકરી મસ્ત માલ છે. બોલો હું કેતો તો, બોલો હું કેતો તો, બોલ બોલ બોલ. એય કઉં છું, કઉં છું, ધોટી ગાડી દઈશ, બોલ બોલ બોલ. તારી છોકરી મસ્ત માલ છે. હે ભગવાન, તારી તો એ ક્યાં ગયો? હું એના એના બટકા કરી નાખીશ ને, તારા બટકા કરી નાખીશ ગોલકી ની. ઓલોય મારે, ઓલોય મારે, મારે ક્યાં જવું? તારી પુણ્ય પડ્યું, તારી પુણ્ય પડ્યું. બોલો હું કેતો તો. હે જલ્દી બોલ, હેઠેથી ગોળી ફોડીશ ને, મોઢેથી કાઢીશ. બોલ 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 બોલ, મારશો નહીં. હા બોલ બોલ. તારી બુન્ને પાઈને. આ જુઓ. હા પાર્વતી, જયંતિભાઈની વાત સાચી છે, એમણે મને ઘણો સમજાવ્યો હતો, પણ મેં આપણા દીકરાનો વીમો ઉતરાવ્યો નહીં, અને અચાનક જ ભગવાને એને બોલાવી લીધો. હા જયંતિભાઈ, મારી વહુ પૂજા અને પૌત્ર રાજુને જો અમારો ટેકો ના હોત ને, તો શું થાત આ લોકોનું? એટલે જ જયંતિભાઈ, તમે મારી બંને દીકરીઓ અને અમારા ફેમિલીનો 5-5 કરોડનો વીમો ઉતારી દો. હા રમણભાઈ, આમાં કઈ ખાસ પ્રોસેસ નથી, આ હું ફોર્મ સાથે જ લાવ્યો છું, તમારે ખાલી આમાં સહી કરવાની છે. માં હું જઉં છું. જાનકી બેટા, જરા અહીં આવતો. જી બાપુજી. આ મારી દીકરી જાનકી, વકીલાત કરે છે. નમસ્તે અંકલ. નમસ્તે બેટા. બહુ સારું કહેવાય રમણભાઈ. સારું બાપુજી, અત્યારે મારી બહુ જ મોડું થાય છે, મારી કોર્ટમાં જવાનું છે. હા બેટા, પણ જતા પહેલા આ વીમાના ફોર્મ પર સહી કરતી જા. લે બેટા. લાવો. જય શ્રી કૃષ્ણ મમ્મી, જય શ્રી કૃષ્ણ બાપુજી. બાય અંકલ, બાય. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ મમ્મી. સંભાળીને જજે બેટા. એ રગલા, તને પાકી ખબર છે ને કે ઓલી જાનકી આજ રસ્તે થી નીકળે છે? હા વિજય. બોસ, એ આવી રહી છે. તો પછી આજે ઓલા દિવસના તમાચાનો જવાબ એવો આપીશ કે જિંદગી ભર યાદ રાખશે. તમારા બાપનો છે તો આમ વચ્ચોવચ ઊભા છો? આ રસ્તો મારા બાપનો છે. એ દિવસનો માર ભૂલી ગયો છે કે શું? ફરી યાદ કરાવો. એ આ તારી કોલેજનું કમ્પાઉન્ડ નથી, ઓલા દિવસે તે મને જાહેરમાં લાફો માર્યો તો ને, એનો હું આજે બરાબર બદલો લઈશ. નાલાયક, હાથ છોડ મારો. કેમ, તે દિવસે તો બહુ ઉલાલા ઉલાલા કરતી હતી ને, આજે હું તને મારા ઉલાલા ઉલાલા બતાવીશ. તું મારા જે હાથોમાં બંગડીઓ પહેરાવવા માંગતી હતી ને, એ જાતે હું તારા રૂપાળા જો બંને મસળી નાખીશ.
જગદીશ, તું લંડન થી ક્યારે આવ્યો? તું તો આવતીકાલે આવવાનો હતો ને? હું તો ગઈકાલ રાત્રે મોડેથી જ આવી ગયો તો. આ તો તને સરપ્રાઈઝ આપી હતી એટલે. એ બધું તો ઠીક, પણ એ લોકો કોણ હતા? એ અમારી કોલેજના મવાલીઓ હતા. એ લોકો મોટી બની છેડતી કરતા હતા ને મેમ ને ગ્લાફો મારી દીધો. જાનકી, એ તો હું આવી ગયો, નહીં તો. પણ આપણા પ્રેમની શક્તિએ તને મારી પાસે મોકલી આપ્યો ને. પણ તું આમ નાની વાદળીની જેમ વરસીને ચાલ્યો જાય છે, પછી મારી હાલત કેવી હોય છે એ હું તને કેમ કરી સમજાવું? મારે તો તારા ધોધમાર પ્રેમના વરસાદમાં ભીંજાઈ જાવું છે. અરે જાનુ, મને લંડનમાં એક મોટા પ્રેસની અંદર પત્રકાર તરીકેની નોકરી મળી ગઈ છે. હવે એ દિવસો દૂર નથી કે મારા રુદિયાની રાણીને હું પરદેશમાં સાથે લઈ જઈશ. હા મારા પરદેશી પિયુ, હવે મને જલ્દીથી પરદેશ લઈ જા. ભાઈ, હવે તારા લગ્નની વાત ચલાવવી જ પડશે. કેમ માં બરાબર ને? દીકરી, મારા હૈયામાં પણ આ જ વાત રમતી હતી. વિદેશમાં એને કોણ રાંધી દે, કોણ એનું ધ્યાન રાખે? મને તો એની ચિંતામાં ઊંઘ પણ નથી આવતી. એની સંભાળ રાખનારું કોઈ મળી જાય તો મારા જીવને શાંતિ. તો માં, આજથી જ ભૈલા માટે છોકરીઓ જોવાનું ચાલુ કરી દઈએ. બેન, છોકરીઓ જોવાની હવે કોઈ જરૂર નથી. કેમ ભાઈ, તે પરદેશમાં કોઈ છોકરી પસંદ કરી લીધી છે? અરે ના બેન, મારા અહીંયાને ગમતી છોકરી આજ માટીમાં મોટી થઈ છે. માં, ભલે હું પરદેશમાં ભણ્યો ગણ્યો હોય, પણ મારા વતનના સંસ્કાર અને મલાજાને ભૂલ્યો નથી. બસ તું એકવાર જોઈ લે ને માં. દીકરા, એ વાત તો હું જાણું છું. મને તારા પર પૂરેપૂરો ભરોસો છે. તો તો મારા દીકરાના હવે ઘડિયા લગ્ન લેવા પડશે. હા. અરે માં, મારી વાલી માં, મારા ખુશીના બીજા સમાચાર તો સાંભળ. તારા દીકરાને પરદેશમાં નોકરી મળી ગઈ છે. ઓહો, શું વાત છે! મારા ભાઈને નોકરી અને છોકરી બંને મળી ગઈ. તો લે ભાઈ, એ જ વાત પર હું તારું મોઢું મીઠું કરું. હા.
ચાલો પૂજા, વહુ આવી ગઈ, તારી ભાભી આવી ગઈ, શરૂ કર. મોટી બેન, તને ખબર છે ને કે જ્યાં સુધી તું મને પહેલો કોળિયો નહીં ખવડાવે હું જમવાની નથી. ચાલ ખવડાવ ને, ભૂખ લાગી છે. મારી લાડકી, મારી પણ એ જ હાલત છે. ચાલ મોઢું ખોલ. હવે મને પણ ખવડાવ. મારી વાલી બેન. તમારી બંને બહેનોની લાગણી જોઈ અને આંખમાં આંસુ આવી ગયા બેટા. જ્યારે પરણીને સાસરે જશો, એકબીજાથી અલગ થશો, તો કઈ રીતે રહેશો? બા, મારી બંને નણંદમાં માટે એક જ ઘરના બે મૂરતિયા શોધીશું, જેથી એમને જુદા પડવાનો વારો જ ના આવે. ભગવાન કરે બંને બહેનોને એક જ ઘરના મૂરતિયા મળે. જયંતી કાકા, હું ને મારો નાનો ભાઈ દીપક લંડનથી એના માટે છોકરી જોવા આવ્યા છીએ, અને જો એના માટે છોકરી પસંદ આવી ગઈ તો સગાઈ કરીને જ પાછા લંડન જવું છે, એવી ઈચ્છા છે. ઈચ્છા અને પસંદગીમાં પાર પડે ને એવી એક છોકરી છે, રમણભાઈ શેઠની દીકરી રાધા. અને દીપક તો મારો ભત્રીજો છે, અને એમાં છેક લંડનથી લગ્ન કરવા માટે આવ્યો છે, તો એના માટે હું જેવી તેવી છોકરીનું નામ દઈશ. જયંતી કાકા, તમે મારા નાના ભાઈ માટે યોગ્ય છોકરી શોધશો એનો મને પૂરેપૂરો ભરોસો છે. અને તમે તો જાણો જ છો હું વીમા એજન્ટ છું, એટલે દરેકે દરેક જણની જન્મ કુંડળી મારી પાસે હોય, અને એટલે જ આ ઘર અને આ છોકરી માટે હું છાતી ઠોકીને કહી શકું. અને હા, સુંદર અને રૂપાળી તો છે જ, પણ એની સાથે સાથે કરોડપતિ બાપની દીકરી પણ છે. તમે જ વિચાર કરો ને કે બે જ દીકરીઓ છે અને બંનેના નામે 5-5 કરોડના વીમા ઉતરાવ્યા છે. જયંતી કાકા, તમારા કહેવા પ્રમાણે હવે આપણે બીજું કંઈ નથી જોવું, અને કાલે જ મીટિંગ ગોઠવી દઈએ. મૂળ વાત રહી છોકરો અને છોકરી એકબીજાને પસંદ કરી લે, એટલે લગ્ન પણ નક્કી કરી નાખીએ. કેમ દીપક? રમણભાઈ શેઠ, આ છે પુરુષોત્તમભાઈનો મોટો દીકરો આયુષ, અને આ છે નાનો દીકરો દીપક, જેની મેં રાધા દીકરી માટે વાત કરી છે ને એ. લંડનથી આ મારો ભત્રીજો લગ્ન કરવા માટે જ્યારે આપણા દેશમાં આવ્યો ને, ત્યારે જ મેને કહ્યું હતું કે રમણભાઈ શેઠની દીકરી રાધા જેવી છોકરી તો દીવો લઈને શોધતા પણ ક્યાંય નહીં મળે. અને એટલે જ અમે બીજી છોકરી જોયા વગર દોડીને અહીંયા આવી ગયા, અને અમને અમારા કાકા ઉપર પૂરેપૂરો ભરોસો છે. મને પણ એમના પર તમારા જેટલો જ ભરોસો છે. જયંતિભાઈને હું વર્ષોથી ઓળખું છું. રાધા દીકરી, ચા લઈને આવો તો બેટા. રાધાબેન અને દીપકભાઈ એકબીજાને સારી રીતે ઓળખી લે એટલે આપણે એકબીજાની મુલાકાત કરાવી દઈએ. મુલાકાત કરાવવાની કોઈ જરૂર નથી. રાધા મને પહેલી નજરે પસંદ છે. સુશીલ અને સંસ્કારી છોકરી પહેલા પગલે પરખાઈ જાય છે. સંસ્કાર અગત્યના છે. અમારી પાસે તો પૈસો એટલો છે કે ગણ્યો ગણાય નહીં. અને જયંતી કાકાએ તમને કહ્યું હશે કે લંડનમાં અમારો દવા બનાવવાનો કારોબાર છે, પણ પૈસાથી જિંદગી કે ઘર નથી ચાલતું. ખરેખર તમારા વિચારો બહુ ઊંચા છે. મને લાગે છે આવા ઘરની વહુ બનીને અમારી દીકરી બહુ સુખી થશે. કેમ, બરાબર ને? અમારી હા છે. રાધાની મરજી જાણી લઈએ. માં, બાપુજી. હા, મોટી બેનની પણ હા છે. અરે તો પછી શું કામમાં ડીલ છે ની? બે દિવસ પછી મહાસુદ આઠમનો સારામાં સારો દિવસ છે, એટલે આપણે ત્યારે સગાઈના ગોળ દાણા ખાઈ લઈએ તો? હા, જરૂરથી. તો ચાલો હવે અમે રજા લઈએ. જય અંબે. જય અંબે. જોયું રાધાની માં
વિદેશ માં રહેવા છતાં કેટલા સંસ્કારી લોકો છે. ખરેખર આપણી રાધા બહુ નસીબદાર છે. હા માં, મોટી બેન, ખરેખર તારું નસીબ તો મારા કરતાય 100 ડગલા આગળ ચાલે છે. તારે તો વિદેશમાં જવાની કોઈ જ ઈચ્છા ન હતી, અને છતાંય વિદેશમાં રહેતા છોકરા સાથે તારું નક્કી થઈ ગયું. જ્યારે હું દિવસોથી જગદીશની સાથે લંડનમાં રહેવાનું સપનું જોતી આવી છું, પણ જગદીશના બાપુના મૃત્યુ પછી એ આપ બળે ભણી ગણીને આગળ આવ્યો છે અને હજુ એ મહેનત કરે છે. નાના ઘરનો માણસ છે એટલે મને ચિંતા થાય છે કે બાપુજી એની સાથે મારા લગ્ન માટે હા પાડશે. જાનકી, બાપુજીને હું સમજાવીશ, આપણા બંનેના માંડવા સાથે જ બંધાશે, સમજી? હવે તો હસ મોટી બેન. રાધા, જાનકી, તમે બંને બહેનોની વાત મેં સાંભળી લીધી છે. જાનકી, એક વાત હું તને સ્પષ્ટ કહી દઉં છું, મેં તમને લાડકોટથી ઉછેરીને જે સ્વતંત્રતા આપી છે ને, એનો અર્થ એ નહીં કે તમારો પગ નાની ઝૂંપડીની દિશા તરફ લપસી જાય. મારો જમાઈ મારી બરાબરીનો હોવો જોઈએ. મારો એક જમાઈ લંડનમાં લાખોપતિ હોય અને બીજો લંડનમાં નાની અમથી ઓરડીમાં રહેતો હોય, એ હું ક્યારેય નહીં ચલાવી. પણ બાપુજી, એક તરફ મારી બેનના પ્રેમનું ગળું મડાઈ જતું હોય અને બીજી તરફ મારા લગ્નની શરણાઈ વાગે, એ હું ક્યારેય નહીં સ્વીકારું. બાપુજી, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે મારી સગાઈનો પ્રસંગ પણ મોકૂફ રાખો. ના મોટી બેન, તું એવું ના બોલીશ. મારા સુખને ખાતર જો તું તારી સગાઈ મોકૂફ રાખી તો સૌથી વધારે દુઃખ મને જ થાય. એવું ના બોલીશ મોટી બેન. વાહ, આજે મને ગૌરવ છે મારી બંને દીકરીઓના હેત ઉપર. બાપુજી, તમે શું કહો છો કંઈક સમજાતું નથી. અરે, તમે બંને તમારા બાપુની મજાકને ઓળખી ના શક્યા? આ તમારા બાપુને ક્યારેય સમાજની પરવા નથી, પણ મારી બંને દીકરીઓના હૈયાના સુખની પરવા છે. અરે, મને તો ચિંતા હતી કે વિદેશમાં મારી મોટી દીકરીને એકલી મોકલ્યા પછી શું થશે, પણ જ્યારે બંને બહેનોને સાથે રહેવાની વાત આવી ને, એટલે મારા હૈયા પરનો બધો ભાર હળવો થઈ ગયો. હું આજે જ જગદીશને ત્યાં જાઉં છું અને મારી બંને લાડકી દીકરીઓની સાથે સગાઈની વાત કરું છું. બાપુજી, મારી લાડકી લાડકી દીકરીઓ. પણ રમણ શેઠ, અમારા જેવા નાના ઘરના દીકરા જોડે લગ્ન કરવા માટે તમારા જેવા મોટા ઘરના સામેથી માગુ લઈને આવે એ વાત હું માની શકતી નથી. બેન, એટલું યાદ રાખો, કોઈ મોટું નથી ને કોઈ નાનું નથી. દુનિયામાં પ્રેમ અને લાગણીના તાંતણે જે સંબંધો બંધાય ને, એ જ સાચા સંબંધો. હા બેન, તમારા ભાઈની વાત સાચી છે. આ તો બધી લેણદેણની વાત છે અને જોડા તો ઉપરથી નક્કી થઈને જ આવે છે. ચાલો તારે અમે રજા લઈએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને સગાઈમાં સમયસર આવી જજો. દીકરીઓને બોલાવો.
આવ જગદીશ, આ છે આપણું ઘર. કોંગ્રેચ્યુલેશન્સ માય ડિયર સન. થેન્ક યુ પાપા. તો અંકલ, હવે તમારે મને બહુ મોટી પાર્ટી આપવી પડશે હો. આંટી ને નો લાવ્યા તમે? જો બદમાશ. હે આયુષ. આ મિસ્ટર જગદીશ, તમારે હવે આમને પણ કોંગ્રેટ્સ કહેવું પડશે. દીપકની સાળી સાથે આમની સગાઈ થઈ છે. ઓહો, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. તો તમે અમારા રિલેટિવ થયા. તમે પણ અહીં લંડનમાં રહો છો? હા. તો પછી અહીંયા રોકાઈને અને જમીન જ જવાનું છે? ના ના, મારે નવી નવી નોકરી લાગી છે એટલે અત્યારે જ જવું પડશે. ફરી ક્યારેક મળીશું. અરે પણ પહેલી વાર ઘરે આવ્યા છો, એમની એમ થોડું જવાય. વહુ બેટા. જી મમ્મી. મહેમાન માટે શરબત લાવો છો તો? જી મમ્મી, લાવી. થેન્ક યુ. જગદીશ, શી ઇઝ માય વાઈફ. નમસ્તે. નમસ્તે. અને લક્ષ્મી, આ દીપકના સાઢુ જગદીશ. અચ્છા, ઠીક છે. તો હવે હું આપની રજા લઉં. ચાલો હું તમને છોડી દઉં. નહીં નહીં, હું જતો રહીશ. અરે ભાઈ જગદીશ, હવે શરમ ના કરવાની હોય. આ ઘરને તમે પોતાનું જ સમજજો અને આમે તમારા બંનેના નસીબ સાથે જોડાયેલા છે. જુઓ, તમારા બંનેની સગાઈ સાથે થઈ અને લાગે છે કે હવે તો લગ્નની કંકોત્રી પણ સાથે જ છપાશે. ઠીક છે તો. નમસ્તે. 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 માં, હજી તો કંકોત્રી લખાઈ છે, ત્યાં તમે અને બાપુ આમ ભાંગી પડશો તો પછી તમને છોડીને આટલે દૂર જતા અમારા જીવ કેમ ચાલશે? હા, અરે તમે બંને એટલા ભાવુક થઈ ગયા કે અમે બંને સાસરીએ ગયા પછી જાણે પાછા આવવાના જ ન હોઈએ. અરે અરે, નહીં કેમ આવો? તમે બંને જણા જો નહીં આવો ને તો અમે બંને ત્યાં પહોંચી દઈશું. જાનકી, જાનકી, બહુ યાદ આવે છે તારી. તારા વગર એક એક દિવસ કેમ કાઢું છું, મારું મન જાણે છે. અરે જગદીશ, આ જો તો ખરા, આપણી ચેનલ માટે પ્રેસિડેન્ટના જે ન્યૂઝ તૈયાર કર્યા છે એમાં તે કેવું બાફી માર્યું છે. જ્યાં જ્યાં વડાપ્રધાને પોતાના ભાષણમાં એવું કીધું છે કે મારા દેશની પ્રજા મારી જાન છે અને દેશની પ્રજા માટે હું મારી જાન આપી દઈશ. અને તે શું લખ્યું? કે જાનકી મારી જાન છે, જાનકી માટે હું વડાપ્રધાનને આપી દઈશ. અરે બાપરે. અરે ગાંડા, શું વાત કરે છે? હા, અરે જો તું આમ ને આમ જાનકીના પ્રેમમાં રહ્યો તો આપણે બે એક દિવસ આ લંડન છોડીને ઇન્ડિયા જવું પડશે. સોરી પ્રદીપ, પણ શું કરું, જ્યારથી હું જાનકીને ઇન્ડિયા છોડીને આવ્યો છું ત્યારથી મારા દિમાગમાંથી હટતી જ નથી. કઈ વાંધો નહીં ગાંડા, પ્રેમમાં તો બધું આવું જ થાય છે. બટ થેન્ક્સ યાર. ઇટ્સ ઓકે દોસ્ત.